અને હાલ ખેડામાં જે શંકાસ્પદ 5 મૃત્યુ થયા છે તેને લઈને હાલ પત્રકાર પરિષદ થોડી જ વારમાં પોલીસ અધિકારી સંબોધન કરશે। શાળા બનેવીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે। ખેડામાં અલગ અલગ કુલ 5 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે અને તપાસ ચાલી રહી છે કારણ કે તેનું ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું। મહેમદાવાદના વડદલાના રહેવાસી 2 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા કારણ કે તેમને પહેલા પેઢામાં દુખાવો થયો અને ત્યારબાદ આંખમાં દેખાતું બંધ થઈ ગયું। આવો જ એક બનાવ ખેડાનો બીજા એક ગામમાં પણ બન્યો છે। આવો સાંભળીએ છું। जी सर, शु घटना बनी द्वारा क्या प्रकार की तपास हाथ धरवा गई काले बपोर बाद पोलिस ने भी इन्फॉर्मेशन मळेली કે બિલોદરા ગામ અને જે બગડુ ગામ છે મૌદાનું ત્યાં અમુક લોકોના શંકાસ્પદ મોત થયેલ છે એટલે તાત્કાલિક પોલીસ ટીમ એક્શનમાં આવી અને આ વિગત જાણવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને વિગત જાણતા એવું જણાઈ આવેલ કે વડદલા ગામના એક મિતેશ ચૌહાણ કરીને છે એ 27 તારીખે બગડુ ગયેલા અને બગડુ એના જીજાજીના ઘરે એમને એક પ્રસંગ હતો। રાત્રે જમીને સૂતા અને સવારમાં એમને ચેસ્ટ પેઇનની ફરિયાદ થઈ મિતેશ ચૌહાણને એટલે તાત્કાલિક એમને મહેમદાબાદ લઈ જવામાં આવ્યા અને ત્યાં મહેમદાબાદ એમને લઈ જતા એમનું ડેથ થયેલું, એમને સારવાર મળેલી નહોતી। અને જ્યારે અંતિમ વિધિમાં એમના સગા જીજાજી જે છે અલ્પેશભાઈ સોઢા એમની અંતિમ વિધિમાં હતા એ દરમિયાન એમને ચેસ્ટ પેઇનનો પ્રોબ્લેમ થયેલો અને એમને ત્યાંની પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવેલા। અલ્પેશભાઈ જે છે એ ઓલરેડી કેન્સરથી સફર કરતા હતા એવું ગામ લોકો દ્વારા અને પરિવારજનો દ્વારા જાણવા મળેલ છે। પરંતુ આ બંને જે ડેથ થયા એમાં એક વડદલા ગામનું છે, એક બગડુ ગામનું છે, જે બગડુ છે એ મહુધા તાલુકાનું છે અને વડદલા છે એ મહેમદાબાદનું છે। હવે આ જે બંને ડેથ થયા ત્યાં સુધી પોલીસને કોઈપણ પ્રકારની વિગતો મળેલી નહોતી અને હોસ્પિટલ દ્વારા પણ જાણ નહોતી કરવામાં આવેલી અને પરિવારજનો દ્વારા પણ જાણ કરવામાં નહોતી આવેલી અને એ લોકોની અંતિમ વિધિ કરી દેવામાં આવેલી। બિલોદરા ગામના 3 વ્યક્તિ છે, એક અશોકભાઈ, એક અર્જુનભાઈ અને નટુભાઈ। હવે જે અશોકભાઈ છે એને ગામમાં જ આ પ્રકારની કોઈ અસર થઈ અને એમનું ડેથ થયેલું અને એમની અંતિમ વિધિ થયેલી। જે અર્જુનભાઈ છે, અર્જુનભાઈને એના પરિવારજનો અહીંયા નવગુજરાત મહાગુજરાત હોસ્પિટલમાં લાવેલા અને ત્યાંથી પછી એમને સંજય હોસ્પિટલ લઈ જવામાં આવેલા, પરંતુ સંજય હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ નહોતી મળેલી, એમનું ડેથ થયેલું। આ 4 જે ડેથ થયા એમાં કોઈપણ પ્રકારની માહિતી પોલીસને હોસ્પિટલ દ્વારા કે એમના સગાવાળા દ્વારા જાણ કરવામાં આવેલી નહોતી અને અંતિમ વિધિ કરવામાં આવેલી, પણ અમુક મીડિયા મિત્રો છે ઇન્ફોર્મેશન બીજા લોકો દ્વારા અને ગામ લોકો દ્વારા પોલીસના પર્સનલ રિસોર્સથી માહિતી મેળવતા ખબર પડી કે કંઈક શંકાસ્પદ છે એટલે મહાગુજરાતમાં જે 5મા પેશન્ટ નટુભાઈ સોઢા એડમિટ હતા તો ત્યાં જઈ ડોક્ટર જોડે બધી ચર્ચા કરી અને એમના શું સિમ્પટમ છે, શું કારણ છે, તમામ પ્રકારની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી અને નટુભાઈનું મોડી રાત્રે ડેથ થતા એમના પરિવારજનો જે છે એ નટુભાઈને વેન્ટિલેટર પર હતા અને ડોક્ટરને વિનંતી કરી અને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા અને ત્યાંથી ડિસ્ચાર્જ કરીને લઈ પણ ગયેલા, પરંતુ પોલીસની સતર્કતાથી કે ભાઈ નટુભાઈ આ એક, કારણ કે બાકીના 4 લોકોમાં તો પોલીસને કોઈ જાણ કરવામાં આવેલી જ નહોતી, અને આ કેસની અંદર નટુભાઈના પરિવારજનોને સમજાવ્યા કે તમે આનું આગળ પીએમ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરાવો તો જ સાચી ખબર પડશે કે મૃત્યુનું કારણ શું છે, અને એના પરિવારજનોને આ બાબતમાં કન્વિન્સ કરી સિવિલ હોસ્પિટલ એમને ડેડ બોડી લાવી અને પેનલથી પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે, એડી દાખલ કરવામાં આવેલી છે અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના હાલ ઇન્ચાર્જ પીઆઈ જે છે એ એની તપાસ કરી રહ્યા છે અને એનું બ્લડ સેમ્પલને એ બધું લઈ અને એફએસએલમાં મોકલવામાં આવેલ છે। હવે જે ટોટલ 5 ડેથ છે એમાંથી 27 તારીખના 3 ડેથ છે અને 28 તારીખના 2 ડેથ છે, પરંતુ જે બગડુ ગામના જે ડેથ છે એક અને વડદલાનું એક એ બાબતમાં ડિટેલ પૂછપરછ આજે આયુર્વેદિક સિરપ વેચનાર વ્યક્તિ છે બિલોદરાનો નારાયણભાઈ ઉર્ફે કિશોરભાઈ સોઢા એને વિગતવાર પૂછપરછ કરતા એ એવું જણાવે છે કે બગડુમાં એને અત્યાર સુધીમાં નથી આપીને જેટલા લોકોને આપી છે અને ગામ લોકોવાળાને સિરપ આપી છે, હવે જે સિરપ છે એ મેઘાસવ અને આ પ્રકારની આયુર્વેદિક બોટલ રાખે છે એની ઉપર માર્કેટિંગ બાય મેન્યુફેક્ચર બાય
અને એનું શું શું કન્ટેન્ટ છે અને એના કેટલા ટકા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ એ રીતની આ આયુર્વેદિક સિરપ અને આસવ કે છે ક્યારેક શરદીમાં ક્યારેક એ સિવાયના પેલામાં વાપરતા હોય છે. આ બાબતમાં અમારે જે ફૂડ એન્ડ ડ્રગ ટીમના જે અધિકારીઓ છે એફએસએલ અધિકારીઓ છે તમામ લોકો અમારી મદદમાં છે કારણ કે આની અંદર એક્સપર્ટ ઓપિનિયન ખૂબ જરૂરી હતો એટલા માટે. હવે એ લોકોને ડિટેલમાં પૂછતા આ જે આયુર્વેદિક સિરપ જે હોય છે આયુર્વેદિક સિરપની અંદર એના પ્રોડક્શન માટે પરવાનો લેવાની જરૂર હોય છે પરંતુ વેચવા બાબતમાં એની માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી પડતી અને એને કોઈ પણ વ્યક્તિ વેચી શકે છે. દાખલા તરીકે આપણે એલોપેથિક હોય તો એના રજીસ્ટર જે ફાર્માસિસ્ટ હોય એ જ વેચી શકે પણ આની અંદર એ પ્રકારના કોઈ પ્રાવધાન નથી અને એ આપણે ફૂડ એન્ડ ડ્રગ ટીમના જે અધિકારીઓ જે છે એ બાબતમાં ડિટેલ ચર્ચા થયેલી. જે વ્યક્તિ ગામ લોકો દ્વારા આપણને જાણવા મળ્યું કે આજે બિલોદરા ગામના જે ત્રણ વ્યક્તિને પ્રોબ્લેમ થયેલો છે એ લોકો 27 તારીખે આયુર્વેદિક સિરપ પીધું હોય એવી ગામ લોકોને શંકા હતી અને આ કરિયાણાની દુકાન જે ચલવે છે નારાયણ ઉર્ફે કિશોર સોઢા એમ કે એની દુકાનેથી જ લીધું છે. એટલે આ બાબત જે ગઈકાલ બપોર પછી પોલીસને ખબર પડી છે અને ગઈકાલ બપોરે જ્યારે ગામની અંદર પણ ચર્ચા થવા માંડી એટલે આ જે કિશોર છે એ ડરને માર્યો ભાગી ગયેલો અને એનું પછી રાત્રે પકડી અને ડિટેલ એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ છે. કિશોર જે છે કિશોરને જે વ્યક્તિ આપતા હતા એ વ્યક્તિ એક નડિયાદના છે, નડિયાદ વાળા પાસેથી કિશોર લેતો હતો અને જે નડિયાદ વાળો વ્યક્તિ છે એની પૂછપરછ ચાલુ છે. એના આધારે પણ એક શકમંદ વ્યક્તિને અમદાવાદથી લાવવામાં આવેલા છે, કદાચ એ આપતો તો એવી શંકા છે. બાકી અમારી અલગ અલગ ટીમો છે એની અંદર અમને એસએમસી અમદાવાદ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ એફએસએલના અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ તમામની ટીમો સંયુક્ત રીતે આના કોઈ ચોક્કસ તારણ ઉપર આવવા માંગીએ છીએ કે આનું રિયલ રીઝન શું છે. બીજી અગત્યની વાત એ છે કે જે વ્યક્તિએ આ વેચ્યું છે એને કરિયાણાની દુકાન છે, કરિયાણાનો બધો જ સામાન રાખે છે, બિલોદરા એની દુકાન આવેલી છે અને કરિયાણાનો બધો સામાન વેચતો હોય છે. એની પૂછપરછ કરતા એને છેલ્લા અમુક ટાઈમથી આ પ્રકારના આયુર્વેદિક પીણું વેચવાનું એને ચાલુ કરેલું. એના કહેવા મુજબ એ 100 રૂપિયાની એક બોટલ લાવી અને 130 રૂપિયાની આયુર્વેદિક પીણું વેચતો હતો. હવે આયુર્વેદિક પીણું એને આપણે ડિટેલમાં પૂછપરછ કરીએ તો એના કહેવા મુજબ આયુર્વેદિક પીણું એને ગામના છેલ્લા એક અઠવાડિયાની અંદર 50 થી 60 લોકોને આપેલું છે. એમાંથી આપણે એને જે નામ યાદ આવ્યા એ બધા જ નામનું લિસ્ટ બનાવી અને 1-to-1 ચેક કર્યા છે કે બીજા કોઈ વ્યક્તિની તબિયત ખરાબ તો નથી ને, અને જો ખરાબ હોય તો સીડીએચઓ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક એને જરૂરી ટ્રીટમેન્ટ મળી જાય એ માટેની પણ સતર્કતા દાખવેલી છે. એની અંદર ખાસ એક બાબત એ જાણવા મળેલી કે ગઈકાલે સવારે આ જે નારાયણભાઈ ઉર્ફે કિશોરભાઈ સોઢા જે આયુર્વેદિક પીણા એની કરિયાણાની દુકાનમાં વેચે છે એના પિતા શંકરભાઈ સોઢા એમને પણ આ દુકાનની અંદરથી બોટલ આયુર્વેદિક પીણાની બોટલ પીધેલી આસવની અને એમને ગઈકાલે સવારે અસર દેખાતા એની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થયેલા એવા અમને મેસેજ મળ્યા ગઈકાલે સાંજે. તો તાત્કાલિક કારણ કે આ ટાઈપની જે ટ્રીટમેન્ટ હોય એ સિવિલ હોસ્પિટલમાં વધુ સારી રીતે થઈ શકે એટલે તાત્કાલિક અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો સંપર્ક કરી અને એમના પપ્પાને જે અહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એના બદલે તાત્કાલિક આપણે અહીંથી એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા કે જેથી એમને વધારે સારી સારવાર મળી રહે. હવે આ ગામના બે વ્યક્તિ જે છે એક આમના પિતા જે વેચનારના એમના પિતાનું કહેવું એવું છે એમને પોલીસ સમક્ષ અને ડોક્ટરની રૂબરૂમાં એવું નિવેદન આપેલું છે કે એમને એમની દુકાનમાંથી આ પીધું અને ત્યારબાદ એમને આ પ્રકારની બેચેની લાગતી હતી એટલે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. અને એ ગામના જે બીજા છે બળદેવભાઈ કરીને એ બળદેવભાઈએ પણ પોલીસ તપાસમાં પોલીસની રૂબરૂમાં એવું નિવેદન આપેલું છે કે એમને દેવ દિવાળીના આગલા દિવસે એટલે કે 26 તારીખે આ કિશોરભાઈની દુકાને કરિયાણાની દુકાનથી આયુર્વેદિક પીણું લીધું અને એ આયુર્વેદિક પીણું એમને 26 તારીખે પીધું. પછી એમને થોડી બેચેની જેવું અને બીજી અસરો લાગતી હતી, વોમિટિંગ જેવું ચેસ્ટ પેઇન જેવું એને લાગતું હતું એટલે એ વ્યક્તિ અહીંની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયેલા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને એને પ્રાઇમરી દવા લીધી. પછી એને બીજી હોસ્પિટલમાં બતાવ્યું તો એમઆરઆઈને એવું બધું કરાવ્યું એ કદાચ ડિટેલમાં કંઈ ઇન્વેસ્ટિગેશનમાં નીકળે તો, પણ ડોક્ટરે એને એવું જણાવ્યું કે ના કંઈ બીજું ખાસ કંઈ છે નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયેલા. અને એ વ્યક્તિનું અમે સ્ટેટમેન્ટ લીધું, ગઈકાલે એમને બોલાવ્યા હતા, રાત્રે પણ એમની પૂછપરછ કરી. એ વ્યક્તિ હેલ્ધી જણાયા છે એટલે એમને જે સિમ્પટમ અમુક ટાઈમ માટે ડેવલપ થયા હતા પરંતુ અત્યારે એ સ્વસ્થ છે. ડિટેલમાં અમે એ તપાસ કરી રહ્યા છીએ કે આ વ્યક્તિનું કહેવું એવું છે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર એને આવી આયુર્વેદિક સિરપ જે વેચી છે એવા લોકોમાંથી આપણને એને 50-55 લોકોના ગામના નામ આપ્યા અને ગામની બહાર એ નથી વેચતો એવું એ જણાવે છે, પરંતુ છતાં એ બાબતમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવશે. પછી બગડુ ગામની વાત છે તો બગડુ ગામના જે એક વ્યક્તિનું ડેથ થયું
એમાં આ જે કિશોર સોઢા છે એનું કહેવું એવું છે કે બગડું મેં એને ક્યારે આપેલ નથી, પરંતુ એમાં ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે કિશોર સોઢા કેટલું સાચું બોલે છે કેટલું ખોટું બોલે છે, જે કે સત્ય હકીકત છે એ બહાર લાવવામાં આવશે. બે વ્યક્તિના જે સેમ્પલ છે, એક નટુભાઈ સોઢાની જે આપણે એડી દાખલ કરી અને પેનલથી પીએમ કરાવ્યું, એનું સેમ્પલ આપણે એફએસએલ અધિકારી જોડે વાતચીત કરી અને તાત્કાલિક ગાંધીનગર મોકલેલું, અને જે કિશોર સોઢા છે કે જેના ફાધરને આપણે અમદાવાદ સિવિલમાં શિફ્ટ કર્યા છે પોલીસે તાત્કાલિક કે જેથી એને સારી ટ્રીટમેન્ટ મળી રહે, એનું બ્લડ સેમ્પલ લઈ અને આપણે એફએસએલમાં મોકલ્યું અને એના તાત્કાલિક આપણે રિપોર્ટ મંગાવ્યા. હવે આ આયુર્વેદિક સિરપની અંદરથી એમનું જે મિથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ છે, ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ નથી. એટલે આ જે એક્સપર્ટ ઓપિનિયન જે છે એ અમારી માટે સૌથી અગત્યનો છે કે ઇથાઇલ આલ્કોહોલ નથી. જે જનરલી દારૂ ગણવામાં આવે તો દારૂ જે છે એ ઇથાઇલ આલ્કોહોલ હોય છે, તો મિથાઇલ આલ્કોહોલ છે એ આયુર્વેદિક સિરપમાં કેવી રીતના એડ થયો? કોઈ કન્ટામિનેશન છે કે જ્યાં દુકાનદારના સ્તરે કે બીજું કંઈ આની અંદર કોઈ કોમ્પ્લિકેશન પેદા થયેલા છે કે કેમ? હવે એ બાબતમાં એક્સપર્ટ ઓપિનિયન લેવાના ચાલુ છે. ફૂડ એન્ડ ડ્રગની ટીમ જોડે પણ અમે ચર્ચા કરી છે, એફએસએલના અધિકારીઓ જોડે અમે સતત સંપર્કમાં છીએ કે મિથાઇલ આલ્કોહોલની જે હાજરી આવેલી છે અને ઇથાઇલ આલ્કોહોલની હાજરી બ્લડમાં નથી આવેલી, તો એ બાબતે ફાઇનલ શું નીકળે છે એમાંથી તથ્ય, અને આ કન્ટામિનેશન કે એનું એડિશન ક્યારે થયું છે, શા માટે થયું છે, કયા ઈરાદાથી થયું છે? કારણ કે પ્રશ્ન એ આવે છે કે ઘણા બધા લોકોને વેચવામાં આવેલી હતી, એમાંથી જે પીધેલી છે એમાંથી પાંચ વ્યક્તિના ડેથ થયા અને એ સિવાય બે વ્યક્તિને અસર થયેલી છે, તો ટોટલ સાત લોકોને અસર થયેલી છે. તો બાકીના લોકોના જે પીણા હતા એની અંદર મિથાઇલ આલ્કોહોલ હતું કે કેમ, તો એ પ્રકારના આ જે વ્યક્તિ છે, મીડિયેટર વ્યક્તિ છે અને આપનાર છે, એ બધાની જગ્યાઓ ચેક કરવાની ચાલુ છે કે એમને કોઈ જગ્યાએ માલ છુપાવેલો છે કે કેમ. એટલે આ બાબત તો પાંચ શંકાસ્પદ મોતને લઈને ખેડાના એસપી હાલ પત્રકાર પરિષદમાં માહિતી આપી રહ્યા હતા. આ બુલેટિનમાંથી આટલું જ. નમસ્કાર.